ત્યારે માથા કુટાતી થાર ના કેમેરા છે થાર બંધ થઈ જે છે કેવું શાકભાજી લેવા લાવ્યો ને આ બે કિલોમીટર લી ગયો પણ મને રિક્ષા નથી મળી હર હર મહાદેવ કેમ છો બધા મજા મને મજા છે આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે તમે અમારી સાથે જો તમે જોવો છો વિડીયો તો થેન્ક યુ સો મચ તો આજે તબિયત કેમ છે થોડું થોડું સારું છે થોડું થોડું આમ ગિલ્ટી થાય છે ઊંઘ બહુ કરસ તું ઈ ફાઈનલ છે ઉપાધી હોય ને એને ઉપાધી જને હોય ને ઊંઘ નો પણ પલકને ને ઊંઘ જ જોવે બીજું કાઈ નઈ કા પણ કામ હોય આમ તે બારે વધારે રહે ને એટલે થાક બહુ લાગે એટલે ઊંઘ આવે બાકી ઊંઘ નો હજી ઊંઘ આવે કે ખુલે છે અરે સીધી બહાર આવી પ્રકાશ લે 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 સાયો કર દો કેટલી કેર કરવી પડે હાલ તો અંદર રહી જાવ ને જાવ જાવ કામ કરો ઉઈ જાવ મોઢું આમ ગરમ અને અત્યારની વાત કરું ને અત્યારે હું જાવ છું ગાડી સર્વિસમાં દેવા માટે થાર છે ની સર્વિસ બાકી છે એની તો સર્વિસ ફટાફટ કરાવવા માટે હું દે આવું નાથી આપડા રિક્ષા માં આવતા છે કેમ કે ફ્રેન્ડ સર્કલ છે ઈ બહાર છે રિક્ષા માં આવતો રિક્ષા પલક નહી રહે છે પલક આવું છે રિક્ષા માં એ પુરા ટુચ ટુચ ઓય ઓય

થાર હાલત છે ને હું તમને દેખાડ્યું આમ તો જોઈડે બેલેક્સમાં છે ઓ આખી ગાડી પૂરી થઈ ગયેલી છે અંદર સીસીટીવી કેમેરો બંધ છે એ પણ લખાવવું પડશે તો સારું ચાલો ફટાફટ જઈએ ફટાફટ પાછો પલક એકલી છે એક બેન આવે છે હમણાં ઘરનું સાફ સફાઈ કરવા માટે તો એમની સાથે છે હમણાં તો હું ફટાફટ મૂકીને આવતો પછી રિક્ષામાં મારે આવવાનું છે એ પ્રોબ્લેમ આ ફાસ્ટેગ છે ને પલકે ત્યાં ચીપકાવી દીધું એ ફાસ્ટેગ ચાલતું જ નથી શું ખબર તો ચાલે નહીં પેલો થી સ્કેન કરવું પડે અંદર જઈને ત્યારે થાય એટલે મેં ફાસ્ટેગ કાઢીને ફાસ્ટેગ સાઈડમાં કાઢીને મૂકી દીધું હું પહેલા કઢાવવું પડશે સીસીટીવી કે ટેવ પડી સીસીટીવી કેમેરા નું તો સીસીટીવી કેમેરા વગર રિવર્સ મારું ગમે નહીં ગયા શોરૂમે ફટાફટ ગાડી લખાવી દીધી ગાડી સર્વિસમાં મૂકી દીધી અને કેમેરાનું કહી દીધું તો કેમેરામાં ઇસ્યુ આવી છે કેમેરો નવો નખાવવો પડશે કેમ કેમેરો ઉડી ગયો છે પરમ દિવસે વરસાદની અંદર સાવરકું લાગ્યા હતા ને એટલે એના સાહેબ એ ઉડી ગયા છે ભાઈ તો કેમેરો નવો થાય છે કંઈ મોંઘો અને બીજી વસ્તુ એ આવે છે કે જ્યાં તમે ગાડી લીધી ત્યાંથી નખાવશો તો તમારે ફ્રીમ થશે કેમ કે વર્ષની અંદર ગેરંટી હોય છે વર્ષની અંદર કાંઈ થાય તો એક્શું ચેન્જ ચેન્જ કરી દેશે તો અત્યારે ભાઈ એમ કીધું છું કોશિશ કરું છું જો થઈ જાય થઈ જાય બાકી નવો નાખવો પડશે મેં તો કાંઈ વાંધો નહીં હાલો મને કહેજો ને જે ફોન કરીને હવે આપણે રિક્ષા ગોતવાની છે

એમાં ખાડો આવી ગયો રસ્તામાં એટલે મારે કેમેરો મેં બંધ કરી કર્યો હતો અને બીજી વસ્તુ એ કહેવાનું હતું કે નંબર પ્લેટમાં નંબર શું લીધો હશે મેં આ ગાડીનો એકસો થ્રી એકસો નો જરા કોમેન્ટ કરીને કહે નંબર પ્લેટ કમ્પ્લીટ થઈ ગઈ છે આ સાઈડની આગળની જે બાકી છે આગળની નંબર પ્લેટ લાગી ગઈ છે કમ્પ્લીટ લાગે છે હવે હવે પાછા નીકળીએ ઘરે અત્યારે માથા કુટાલતી થાર ના કેમેરાની થારનો થાર કેમેરો જે છે ને એ બંધ થઈ ગયો છે તો એ ભાઈ એમ કીધું છે કે આ તમે જે કેમેરો નાખ્યો છે ને ઓરિજિનલ નથી અને જો મેં કે શોરૂમ થી નખાવેલો છે પણ એ શોરૂમ અહીંયા નથી અમદાવાદ થી આપણે ગાડી લીધી તમને ખબર હોય તો અમદાવાદ થી ગાડી લીધી એ બીજી જગ્યાએ નખાવી દીધેલો છે અને આપણને એમ કીધું છે કે ઓરિજિનલ છે તો ત્યાં આપણને એ લોકો ઉલ્લુ બનાવી ગયા તો અત્યારે એ જો હોત ને તો અત્યારે આપણે કમસે કમ ચાર થી પાંચ હજાર નો કેમેરો આવે છે અહીંથી નખાવ છો ચાર પાંચ હજાર રૂપિયા અડી જશે અને બીજી વાત કે ન્યા જો ઈ જગ્યા ઉપર એના સેન્ટર ઉપર જો આવી જાય તો આવી જાય નકર નો આવે તો નવો હોલ પણ પાડવો પડશે પાછળ મેં અમદાવાદ ફોન કરીને પૂછ્યું તમે તો કેમ થયું ભાઈ કેમેરો તો બીજો છે એમાં તો કે ના ના ઈ છે સાહેબ કેમેરાના નંબર લખાવી દે પાર્ટ નંબર લખાવ્યા મેં કીધું હું કેવું પેલું કઈ વાંધો નહીં ભાઈ બીજો નાખી દો એમાં જો ફિટ થતો તો ફિટ નંબર બાજુ બીજો હોલ પાડો બીજું તો શું કરશું અને પાંચ હજારની આજુબાજુ અડશે આ કારણ વગર તો ચાલો હવે ઘરે કેમેરો નવો નાખવામાં કોઈ વાંધો નથી પણ કેમેરો નાખશું ને તો નવો હોલ પાડવો પડશે ને તો ગમફર બમ્ફર પાછળ ખરાબ લાગશે આગળ જ મારી નાદનો દિવસ મગજ મારીથી ચાલુ છે એટલે મને લાગે આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું ને એટલે ઉકેલ થાય કે ઉઠવામાં લેટ થાય છે ને એમ દિવસ સારો નથી ચાલતો પહોંચી ગયો ઘરે ગાડી નંબર પ્લેટ કમ્પ્લીટ મસ્ત મજાનો પલક છે જમવાનું બનાવ્યું છે તો પેટ ભરીને ચોંગી લઈએ તો હું આવી ગયો અને મસ્ત મજાનો પલક છે જમવાનું બનાવ્યું છે તો ક્યારનો વાત કરતા હું કે મસ્ત મજાનો પલક છે જમવાનું બનાવ્યું છે

જમી લીધું છે અને ફાઈનલી અત્યારે ટાકો પાણી નો આવ્યો છે કેમ કે નીચે અમારો ટાકો છે પૂરો થઈ ગયો છે ફાઇનલી થાર છે ને અમે સર્વિસ કરીને આવી ગયા પણ થારમાં થયું શું ખબર તમને કેમેરો જે આપણે સાડા ચાર હજારનો નખાવ્યો ને એ કોઈ દિવસ નહીં નખાવાનો કંપનીમાં એનું રિઝલ્ટ કેવું બકવાસ વાહિયાત ઘટિયાત આવ્યું છે તમે કોઈને કહેવાય એવું રિઝલ્ટ આવ્યું છે કેમેરાની વાત કરું ને તો એને આ કેમેરો છે આપણો આ જૂનો છે કેમેરો આ છે જૂનો કેમેરો છે આ છે નવો કેમેરો છે રિઝલ્ટ નામની તો વસ્તુ જ નથી હું તમને દેખાડું ઉભા રહું આ છે શું ખબર નત પડતી સાડા ચાર હજાર રૂપિયા દીધા ના ખાલી આ કેમેરાના ના એની કહેતા આ બીજો કેમેરો એ એનું કેવું હતું બધાનું કે જે તમે કેમેરો નાખેલો છે ને આમાં એ આફ્ટર માર્કેટનો છે તો આફ્ટર માર્કેટમાં જે કેમેરો આવે એ એનાથી સારો હતો બધા પાંચ ઉડી જાય કારણ વગરનું નહોતું કરાવ એમ થવા માંડ્યું આવું પલક હતા નીચે અને બાકી સર્વિસ તો કમ્પ્લીટ કરી છે પલક તું કેમેરો જોઈશ ને તને એમ થાય કે આ શું કરે શું થયું એ તમે કેમ કેવરાવ હે હા એના ટુ બિસ્કિટ લેવા જવાનું છે તું કેમેરો ચાલુ રિયુઝ કરીને જોતો તું કેવું બકવાસ પલક પેલા એરા પણ નથી આવતા એક પોઈન્ટ ચાલુ કરીને જોતો ખાલી કેમેરો આ શું આવું કેમ કેમેરાન મોતિયો આવી ગયો લુછો તો લુઈ સાફ કર્યું મારા આ ટી-શર્ટ થી સાફ કરીને આવ્યો હું આવો કેમ નાખી દીધું

કાયો બોલ કાંઠોયો કાલુ મારી હાથે ખવડાવતો બિસ્કિટ છે અરે હું તો ઓલુ છું છે ઈ કાડી જો દબાઈ દે અલે 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 કાલુ 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 લે લે લૂટિયો થઈ ગયો વાવ મિતુ તમણે એવા મોંઘા બિસ્કિટ કે એમ ખવડાવવા ગ્લાઈન માઈલ આવે કાડી ઉપ આમ ઠેકણો મારી નામ આવી ઈ એ બિસ્કિટ તો બહુ મસ્ત છે પેડિગ્રી તો આજે ફર્સ્ટ ટાઈમ મે રીંગણા બટેટા નું શાક કર્યું છે બહુ મસ્ત બન્યું છે ચલો ટેસ્ટ કરી લેજો કોઈ રીંગણા બટેટા નથી ખાધો ફ્રાઈ નો હોય સારું છે બસ કેવું સોમતી નો 110 સારી ચાલો વિડીયોને હવે એન્ડ આપું કેમ કે મારામાં એડિટિંગ કરવાનું બાકી છે એ એડિટિંગ કરતો તો પણ અડધું એડિટિંગ થયું ને હવે સુઈ જવું છે જમી લીધું છે મસ્ત મજાની ઊંઘ આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજે ટાઈમ થઈ ગયો છે 11:30 તો બાય બાય ગુડ નાઈટ આફ્ટર માર્કેટ જે કેમેરો હતો ને બહુ સારો હતો અને જે જૂનો કેમેરો હતો શું બોલું છું યાર I don't know why you stress Yeah, you will find it out in time if we allow is to break